अंतिम तालुका ना बालीसणा गामे कपिराज नो आतंक छेला एक सप्ताह थी छे। कपिराजे आतंक मचाव्यो छे। प्रांतिज तालुकाना बालीसणा गामे कपिराजनो आतंक जोवा मळ्यो छे। छेल्લા એક સપ્તાહથી આ કપિરાજે આ વિસ્તારમાં આતંક મચાવ્યો છે। પુરુષ મહિલા સહિત બાળકોને કરડતા 10થી વધુ ઘાયલ થયા છે। બાલીસણા ગામમાં કપિરાજના આતંકથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એક મહિલાને કપિરાજે બચકા ભરતા 17થી વધુ ટાંકા લેવાની ફરજ પડી છે। સ્કૂલમાં જતા બાળકોને કપિરાજથી ભય સતાવી રહ્યો છે। સ્થાનિક વન વિભાગે પાંજરું મૂકી સંતોષ માન્યો છે। તાત્કાલિક કપિરાજને ઝડપે તે સ્થાનિકોની ઉગ્ર માંગ છે। મનુષ્ય પ્રતાપસિંહ, ગામ બાલીસણા, તાલુકો પ્યાદી, જિલ્લો સાબરકાંઠા। આ જે વખત વડરાલ હરતા હતા ને તે વખત મારા છોકરો બે અમે બે ઉભાડ્યા હતા, પોચંતાનો ત્રીજો વડરો આવી અને મને પાછે પડ્યો ભગવતા, એ આ તોડી નાખી। પછી તમે દવાખાને ગયા? હા, પછી મારા પોતાની ગાડી હતી બરાબર, એ ગાડી લઈને અમે દવાખાને ગયા। તે વહી સીએસસી ગયા, સીએસસી પછી દવા કરી ને પછી હિંમતનગર ગયા બરાબર। હિંમતનગર તો અમે દવા કરી જે દિવસે મને કહ્યું એ દિવસે 3-4 જણ કહી દીધો બરાબર। પછી કાલે 2 લેડીઝો કહી દો, કુલ ટોટલી લગભગ 8-10 જણ કહી દીધો બરાબર। અત્યારે ચાલુ જ છે, તો એ વાદરાને રોકટોક કરવા માટે કોઈ પ્રક્રિયા નહીં કરી ગામમાં? કાલે ગામવાળાને બોલાવ્યા હતા, હા, તે એ ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા હતા બરાબર, તે એમને કોશિશ કો કરી પણ આઠમો આવ્યો નહીં બરાબર। તો તમને આ વાદરો કહી રહ્યો એટલે તો આમ જીવનું જોખમ જેવું લાગે? જીવનું જોખમ, એ તો મારો બાબુ હતો, એક હું બસી ગયો તો મને મારી જ નાખતો। તો નાના બાળક પણ બધા ગ્રામજનોને સાવચેતી રાખવા પર તમારી સૂચના ખરી? હા, સૂચના ખરી, કાલે સૂચના કરી છે બરાબર, અને મજૂર બી આવ્યા હતા, માણસો બી આવ્યા હતા, પોજરા સાથે આવ્યા હતા બરાબર, પણ આખો દિવસ મહેનત કરી પણ આઠમો આવ્યો નથી। ઓકે।